हे तेल मरसानो मेळ करू क्या बैरू के बकालू नथी घर आकवो भाई हेलू नथी मारा घर मा नव तपेलू नथी तने कहो 200 रुपया पड्या एक नव तपेलू ले लेऊ પણ એક તપેલું તો છે આ તો હું સે ક્યારેક મહેમાન આવ્યા હોય તો જલ્દી જલ્દી રસોઈ બની જાય ને એક તપેલામાં દાળ બનાવવાની એક તપેલામાં ભાત બનાવવાના પણ સૂલો તો મૂળ એક છે તો એ કરે દાળ ને ભાત કેમ બનાવવા ઈ હાસુ તો સૂલો એક લઈ લઈ એક સૂલા ઉપર દાળ ને એક સૂલા ઉપર ભાત બનાવી નાખવાના તો એક તપેલું નહીં ઘટે તો એટલે તો હું કહું છું એક નવું તપેલું લઈ લેવી તો સૂલો નહીં ઘટે આ તો આ સૂલો એક લઈ લેવી ખોટો યારું છે પણ હું બીવરાવે ઈ તો હારું છું આ બાજુ દીવાલ હતી નકર હું તો સ્ટેશન માંથી દોડીને ભાગી ગયો હોત લાયો ભાઈ યારું મને આપી દે પણ તમને તો યારું ની બીક લાગે ને પણ હવે તો મને ખબર પડી ગઈ ખોટો યારું છે હવે થોડી બીક લાગે લાય એ લો લાયો લો કાગળ લઈ લેતા પેપર નો મારે તો જો હમણાં બધાને અરે મસ્તી કરવી છે હું તમે છે હમણાં મસાલાના ડબલા તપેલું તોડી નાખે હવે એમ થોડું તપેલું તૂટે હું હમણાં આટો મારતા હું આવું લાય જોય તો જો મસાલાના ડબલા તપેલું તોડી નથી નાખ્યું ને બધી વસ્તુ લાવો જોવો બધી વસ્તુ ભેગી લાવો બધી વસ્તુ અલગ અલગ નાખવી તો કારક કાક વસ્તુ ભૂલાઈ જાય એની કરતા આમાંથી સમસો ભરીને શાક માં નાખી દેવાનું એટલે શાક બની જાય પણ અહીંયા તું 500 તેલ ને 500 મરચું ભેગું લાવ્યો શાક તીખું ન થઈ જાય તો પણ આપણે કેટલું તેલ હોય ત્યારે 500 મરચું જોવે એ આપણે 5 કિલો તેલ હોય ને ત્યારે 500 મરચું જોવે તો પણ પૈસા લાવો ને હું 5 કિલો તેલ લઈ આવું એમાં આ વસ્તુ ભેળવી દેવાની એટલે હરખું થઈ જાય બાપા હજી તારે 5 કિલો તેલ બગાડવું તો પણ લેબોરેટરીમાં મોકલવી તો તેલ મરચું અલગ થઈ જાય તો ખર્ચો ન થાય લ્યો બોલો તમારે તો ખર્ચો એ ના કરવો ને મને એકલું ખીજાવવું ખીજાય તને લખીને આપ્યું તો એ ઊંધું કામ કર્યું તો પણ તમે તેલ ને મરસું ને એવું લખ્યું તો હેઠે લખી નો નખાય અલગ અલગ વસ્તુ લાવવાનું એમ એ તને એટલી નો ખબર પડે તને તો નો ખબર પડી દુકાનવાળા ભાઈએ તને કાઈ નો કીધું ઈ ભાઈએ તો મને કીધું તું કે બધી વસ્તુ અલગ અલગ લઈ જા મેં કીધું ના ના બધી વસ્તુ ભેગી આપી જો અમારે ખાવાનું છે કેવો માણા છે ઊંધા ઊંધા કામ કરતો હોય કેટલા લાવ્યો એ 200 રૂપિયાનું લો બોલો અત્યારમાં 200 રૂપિયાની નુકસાની આવી હા ભળા દાદા બેઠા છે ને તો ડિસ્કો કરો હે ખીજાઈ ગેલા લાગે એ મને ખીજાણા કેમ ઊંધી વસ્તુ લાવે પછી તો ખીજાવત કે ને હા બકુલ ભાઈ હું ખાવ વેફર છે તો લાવો લાવો મને વેફર આપો લે ખા પણ દીવો હું ખોટો યારું છે જો બોલો બીન ભાઈગા આમ તો તો ખોટો યારું છે હે ખોટો યારું છે હા ઓય બાપા હું ખોટો યારું લઈને અમને બીવરાવા આવે તો હાસા યારું ની તો મને બીક લાગે હાસો યારું કેમ લાવો તો પણ બકુલ ભાઈ અમને હું કામ બીવડાવો મેં કે તો ઘરે મસ્તી કરો આજ પછી કોઈ દી મારી મસ્તી નો કરતો એટલે ઢીબી નાખી કા ભલે દાદા બકુલ ભાઈ કરતા હું હારો ને બાપા હું સાનો મનો બે બધા હરખા સો હા બોલો ખીજાઈ ગયા ખીજાયત તને મસ્તી કરો તે તો પણ મેં કે આને વેફર ખાવાનું કીધું તું એને કીધું લાવો વેફર ખાવી પણ તારે જોવું જોવે હા બોલ જા બોલું હું આવે હે હું છે કઈ સમજાતું ના હે પક્ષે ભાગો ઓ બાપા ઓ બાપા હે આ તો બધા બીન ભાગ્યા હું તો તો આજ બીવરાવા છે લીમડો આવડા ને બીવરાવ માં ક્યાંક હું નો ટળી જાઉં
અમથા તપેલી મૂકી દે ને તેલ મરચામાં કે વજન છે હું એકલો તપેલી લઈ લઉં ના રે ને તેલ મરચામાં આપણે બેનો ભાગ છે તપેલી આપણે બે છીને જ લેશું એ હારું હું કે હા કાકા તમે તે મને તેલ મરચું ખાતો કરી દીધો કેમ તો હું નકર તો હું રોજ શાક બનાવતો તમારી આરે ને તો હું તેલ મરચું ખાતો થઈ ગયો કેમ પણ તેલ મરચું ખાવાની મજા આવે ને તે ખાવું જ પડે ને તેલ મરચું તમારે ક્યાં કોઈ જે બકાલું મંગાવવું રોજ મારે કેટલો ખર્ચો કરવો પણ તું થોડોક ટાઈમ મારી આરે રહીશ ને એટલે તને શાક બકાલું ભાવશે જ નહીં તેલ ને મરચું જ ભાવશે મારી પાસે હંતાવા હું કામ આવ્યા માઘા હંતાવ ને બાપા તારી વાડી છે ના ના તો સાનો માનો બે છે હું કઈ ભોળો ના ને ટીબી નાખી જો બોલો એટલો બધો પાવર કરો છો બીવો હું કામ બીક તો લાગે છે ને કાક અલગ જ હતું તો મને બીક તો લાગે જ છે ને હા તો તારે અહીંયા હંતાવ હોય ને તો જોઈએ જા આ બાજુ ના આવતું ને ના અરે ના હું કઈ જોવા જવાનું ના મને બીક લાગે બાપા કીધું ને જોઈએ જા જો બોલો હું ને જોવા ગયો હોય ને તમે ભાગી ગયા હોય તો હવે એમ થોડો હું ભાગી જાઉં ના અરે ના મને તમારી ઉપર વિશ્વાસ ન આવે વા કીધું ને જા નકર મને ઢીબી નાખી એ હારું તમારી હામું ધ્યાન રાખીને જવું છે તમે ભાગી ગયા હોય તો મને બીક ન લાગે યો બોલો કેવો માણસ છે મારી હમું ધ્યાન રાખીને ગયો ઓ બાપા ઓ બાપા હે આ બાજુ આવે ના ના મારી આજે કાક ભટકાણું ને તો હું ભાગીને વિજાયું હા તો ઈ થશે હે આ બાજુ આવે ઈ કાઈ મને ખબર ના મારી આજે કાક ભટકાણું હા તો ઈ થશે આ બાજુ નો આવે તો હારું તમારે હું કામ દોડાદોડી કરવી જોવે એમાં મારો શું વાત પણ તમે આમ ગોદડું ઓઢીને આવ્યા તો બીક તો લાગે જ છે ને પણ બકુલભાઈ રસ્તામાં મધ ઉડતું હતું એટલે હું ગોદડું ઓઢીને આવ્યો એમાં તમે બીવા મીડ્યા એમાં મારો શું વાત પણ તમારે મને તો કહેવાય ને પણ હું તમને કેવા આવતો હતો ત્યાં તો તમે ભાગી જતા હતા હે મમરા ભાતા હવે ડોલો મારતા ને કે હું તમને ડીબી નાખી તો અમને હું કેમ બીવરાવ્યા મે કે તમને બીવરાવ્યા હવે ખોટું હો બોલો હે મમરા ભાઈ તમે હતા હા તમને ના ખબર પડે હું વાડિયા નો આવ્યો હોય તો હું બીવરાવતો હોય આ બાજુ વે તો બાપા મને તો ભોળો લાગતો તો હે બાપા હવે હું ક્યાં હતો હું તો તમારી આગળ ભાગતો તો હવે તો આપણને ખબર પડી ગઈ મમરા ભાઈ છે તો વાત ભૂલી જાવ બધા બાંધો માં લ્યો વેફર ખાવ બાપા